હવે મિત્રો વાત કરીએ રાષ્ટ્રીય આવકની. જીડીપી વિશે સૌ પ્રથમ જોઈ લઈએ, જે રાષ્ટ્રીય આવક જેને આપણે નેશનલ ઇન્કમ તરીકે પણ ઓળખીએ છીએ. દોસ્તો, રાષ્ટ્રીય આવક ચાર રીતે આપણે મેઝર કરી શકીએ છીએ. એમાં સૌથી પહેલી અને ફેમસ જે છે એ છે જીડીપી, જેને આપણે કહીએ છીએ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એનું ગુજરાતી થશે દોસ્તો સકલ ઘરેલું ઉત્પાદન. ક્વેશ્ચન પેપરમાં દોસ્તો ઇંગ્લિશ અને ગુજરાતીમાં બંનેમાં ક્વેશ્ચન આપેલા હોય છે. ઘણીવાર તો ઇંગ્લિશ શબ્દો હોય છે એ જ ગુજરાતીમાં લખેલા હોય છે, તો જે ઇકોનોમિક્સ વિષય છે એમાં ઘણા બધા શબ્દો એવા છે જેને ઇંગ્લિશમાં જ સમજી લેવા જોઈએ, કારણ કે એનું ગુજરાતી થોડું અટપટું થતું હોય છે. ઓકે, વેલ, જ્યાં પણ શક્ય બનશે ત્યાં હું તમને તેમનો ગુજરાતી આપવાનો પ્રયત્ન કરીશ. દોસ્તો, જીડીપી સકલ ઘરેલું ઉત્પાદન જે છે એની વ્યાખ્યા કરીએ તો કોઈપણ દેશની સીમારેખાની અંદર એક વર્ષમાં થતું માલસામાન અને સેવાઓના ઉત્પાદનની આખરી કિંમતનો સરવાળો, જેને આપણે કહીએ છીએ સકલ ઘરેલું ઉત્પાદન. ઓકે દોસ્તો, કોઈપણ દેશના સીમારેખાની અંદર એક વર્ષમાં થતો કુલ માલસામાન અને સેવાઓ એની જે આખરી કિંમત હોય એનો સરવાળો કરીએ તો જે આંકડો આપણને મળે એ આપણો જીડીપી થયો. પ્રેઝન્ટલી હું તમને ઉદાહરણ આપું તો ભારત દેશનો જીડીપી આશરે 2.2 ટ્રિલિયન યુએસ ડોલર જેટલો છે. તો 2.2 ટ્રિલિયન યુએસ ડોલર જે છે એ માલસામાન અને સેવાઓના ઉત્પાદનની આખરી કિંમતનો એકચ્યુઅલી સરવાળો છે. ઓકે દોસ્ત, વેલ, હવે સવાલ એ પણ ઊભો થાય ને કે આ જીડીપી જે છે એનો ઉપયોગ ક્યાં થાય છે. તો દોસ્તો, જીડીપીનો ઉપયોગ પહેલું તો કે વિકાસ દર માપવા માટે થાય છે, અર્થતંત્રની વિશાળતા માપવા માટે.